આજે સુરેન્દ્રનગર જિલ્લામાં આપણા કોરોનાનું જે જંગમાં સરકારનો ખૂબ સારી તૈયારી છે. લીંબડીમાં એઝ ઓન ટુડે 150 બેડ કાઢી છે અને 150 બેડ ઉપર ઓક્સિજન ફેસિલિટી છે. ધ્રાંગધ્રામાં પણ ટોટલ કેપેસિટી અમારું 125 છે. 125માંથી 30 બેડ ફૂલ છે, 90 બેડ કાઢી છે, 90 બેડ ઉપર ઓક્સિજન ફેસિલિટી છે. લીંબડી અને ધ્રાંગધ્રામાં પ્રાઇવેટ ફિઝિશિયન જોડે પણ અમે બાડા કરાર કર્યું છે. સરકારી ફિઝિશિયન સિવાય પ્રાઇવેટ ફિઝિશિયન પણ ડેઇલી ધ્રાંગધ્રા અને લીંબડી હોસ્પિટલમાં ડેઇલી આવીને તપાસ પણ કરીને જાય છે. સુરેન્દ્રનગરનું વાત કરીએ તો સુરેન્દ્રનગરમાં જૈન વાટિકામાં 50 બેડ, આજનો તારીખે સિયુશામાં એક બીજો 150 બેડ સિયુશા હોસ્ટેલમાં, એના સિવાય સિયુશા હોસ્પિટલ જોડે 150 બેડ, ગાંધીમાં 200 બેડ એઝ ઓન તારીખ ફંક્શનલ છે. સિયુશામાં હજી 30 બેડ કાઢી છે, ગાંધી હોસ્પિટલમાં પણ હજી 50 બેડ કાઢી છે અને બધી બેડ્સ ઉપર ઓક્સિજન ફેસિલિટી છે. એઝ ઓન ટુડે આજે સાંજે પણ અમે જિલ્લામાં હજી 1000 ઓક્સિજન બોટલ્સ અમે મંગાવીએ છીએ, ઓર્ડર આપી દીધું છે, સાંજ સુધી અમને ઓક્સિજન બોટલ પણ મળવાનું છે. મૂલીમાં જે સ્ટીલમેન ઓક્સિજન કરીને જે કંપની છે એના જોડે અમારો ડ્રગ ઇન્સ્પેક્ટર્સ અને આપણા જિલ્લા પંચાયતના હેલ્થ ટીમ જોડે અમે સતત કોન્ટેક્ટમાં છીએ. ઓક્સિજન રિફિલિંગ માટે પણ કોઈ પ્રકારના ઇસ્યુ છે નહીં. જ્યાં સુધી ટેસ્ટિંગનું વાત છે, ઘણા લોકો ટેસ્ટિંગમાં ધક્કો ખાય છે, એટલા માટે હું આપણા મીડિયાના મિત્રોના માધ્યમથી હું એપીલ કરું છું કે સરકારી ફેસિલિટીમાં તમે અગર ટેસ્ટિંગ કરશો તો તમને વિથિન 24 અવર્સ રિપોર્ટ પણ મળશે. કોઈ પણ જિલ્લાના કોઈ પણ કમ્યુનિટી હેલ્થ સેન્ટર એટલે CHC પર સવારે 9 થી 12 અને 4 થી 6 વચ્ચે તમે જઈને RT-PCR ટેસ્ટિંગ તમે કરી શકો. રેપિડ એન્ટીજન ટેસ્ટ નહીં, બલ્કિ RT-PCR ટેસ્ટ માટે અમે ઓપન છીએ, કેમ કે RT-PCR ટેસ્ટનું એક્યુરેસી બહુ વધારે છે અને દેશના વડાપ્રધાનશ્રી પણ RT-PCR ટેસ્ટિંગ ઉપર બહુ ફોકસ કરવા માટે અમને બધાનું પણ સૂચન આપ્યું છે. પ્રાઇવેટ લેબ્સમાં અમને મેસેજ મળે છે કે 3 દિવસ થાય છે, વેઇટિંગ છે, એટલા માટે તમે પ્રાઇવેટમાં જતા હોય તો વહીવટીતંત્રનું કંઈ ઇસ્યુ નથી, પણ અમે તો તમને એટલું પૂરું દિલથી નમ્ર વિનંતી કરીએ છીએ, તમે અમારો પાસ આવીને ટેસ્ટિંગ કરો. આ જ રીતે તમને ખબર છે કે છેલ્લા 2 દિવસથી અમે ભક્તિનંદન સર્કિલ પાસે, વીરા પેલું લઈના મેસ પાસે, આપણા લઈના દરેક અર્બન હેલ્થ સેન્ટર્સ ઉપર પણ આપણા ટેસ્ટિંગ ચાલે છે, ત્યાં પણ જઈને તમે ટેસ્ટિંગ તમે કરી શકો. એના સિવાય અમે જિલ્લામાં પ્રાઇવેટ ડોક્ટર્સ જોડે સંકલન કરીએ છીએ અને 2 દિવસનો અંદર જેટલા પણ પ્રાઇવેટ MBBS ડોક્ટર્સ, આયુષ ડોક્ટર, હોમિયોપેથી ડોક્ટર્સ છે, એમનું પણ અમે ગાંધી હોસ્પિટલ અને સિયુશામાં ડ્યુટી આપવાનું પ્લાનિંગ અમારું ચાલે છે. જે તાલુકામાંથી સાહેબ જે શહેરમાં આવે છે દવા એડમિટ થવા માટે, એ વિશે હું કહેશો? હું નમ્ર વિનંતી કરું છું, કેમ કે એટલે ફિઝિશિયન્સ આપણા પાસે લીંબડીમાં પણ છે, ધ્રાંગધ્રામાં પણ છે, ચોટીલામાં પણ છે, એટલા માટે હું નમ્ર વિનંતી કરું છું કે પાટડીના પેશન્ટ સુરેન્દ્રનગર સુધી આવીને ધક્કો ખાવાનો જરૂરિયાત નથી. પાટડી પેશન્ટ, પાટડીમાં પણ આપણે 50 બેડ હોસ્પિટલ છે, તો પણ આવવું હોય તો ધ્રાંગધ્રા આવી શકો. આ જ રીતે સાયલા, લીંબડી, ચોટીલા પેશન્ટ્સનું પણ હું નમ્ર વિનંતી કરું છું, તમે લીંબડીમાં જાઓ, ત્યાં પણ ખૂબ સુંદર ફેસિલિટી છે આપણા. અને મૂલી, વધવાન, સુરેન્દ્રનગર, લખતર પેશન્ટ્સ આપણા ગાંધી હોસ્પિટલમાં આવવાનું છે, કેમ કે ડિસેન્ટ્રલાઇઝ કરીએ તો એક જ જગ્યાએ લોડ પણ ઘટશે, તો જેના કારણે ટ્રીટમેન્ટ અને ડોક્ટર પણ એના સ્પેન ઓફ અટેન્શન જે પેશન્ટનું મળવું જોઈએ આ પણ મળશે. ટોટલ આજનું તારીખે આપણા પાસે 272 એક્ટિવ કેસ છે અને 500 જેટલા પેશન્ટ્સનું પેલું RT-PCR નેગેટિવ હોવા છતાં એમનો શ્વાસમાં તકલીફ છે. ભારત સરકારના પ્રોટોકોલ પ્રમાણે RT-PCR અગર નેગેટિવ હોય તો પણ એમનો કોરોના લાઇન ઓફ ટ્રીટમેન્ટ આપવાનો જ્યારે હોય, અમે એમના ઉપર પણ કોરોના ટ્રીટમેન્ટ અમે ચાલુ કરી દીધું. એના સિવાય રેમડેસિવિર ઇન્જેક્શન બાબત પણ એટલે તમારા આપણા મીડિયાના મિત્રોથી હું એપીલ કરાવું છું કે ગાંધી ફાર્મસીમાં આપણનું રેમડેસિવિર ઇન્જેક્શન મળે છે, સ્ટોકનો કોઈ શોર્ટેજ નથી. હું નમ્ર વિનંતી કરું છું કે સરકારના પરિપત્ર મુજબ અગર RT-PCRના રિઝલ્ટ, આધાર કાર્ડ, ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન, આ ત્રણેય ડોક્યુમેન્ટ જોડે જે બોટલ્સ, એમટી બોટલ્સ તમે અગર આપશો તો અમે એમનું રેમડેસિવિર ઇન્જેક્શન્સ 2-2 બોટલ કરીને અમે આપીએ છીએ.
ઘણા લોકોને તકલીફ પડે છે કે સાહેબ અમારો પાસે આરટીપીસીઆર નથી, અમે અમારું એટલે પ્રાઇવેટ લેબમાં બહુ ટાઈમ લાગે છે. તો એટલા માટે હું ફરીથી અપીલ કરું છું રેમડેસિવિર બાબતમાં પણ તમે આગળ આવીને સરકારી ફેસિલિટીમાં ટેસ્ટિંગ કરશો તો તમને 24 કલાકમાં પહેલો રિપોર્ટ મળી જશે, જેના કારણે તમને રેમડેસિવિર ઇન્જેક્શન લેવામાં તમને કોઈ તકલીફ નહીં પડે.